ત્યારે બાળકોએ ભણતર વગર રહેવા મજબૂર બનવું પડે છે આ સમસ્યા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે નદીમાં પાણી વધારે હોય એટલે વિદ્યાર્થીઓ ત્રણ માસ સુધી અભ્યાસથી વંચિત રહે છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ન હોવાથી બાળકો સહિત નદી પાર વસવાટ કરતા પરિવારને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે ગુજરાત સરકારના ભણસે ગુજરાતના દાવાઓ કેટલી સત્યતા છે તેની આનરી વાસ્તવિકતા જોવા મળી રહે છે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે સારા માટે જવા મજબૂર બન્યા છે જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ ઘણા દિવસ વંચિત રહે છે કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારોમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકોએ નદીમાં વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે જ્યારે ગ્રામજનો કાકવાડા ગામ નજીક બનાસ નદીના પટમાં કોજવે કે પછી નારો બનાવવા માટે તંત્ર સહિત રાજકીય નેતાઓને અનેક વખત રજૂઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી દર વર્ષે ચોમાસાની ઋતુમાં અમારે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે સાથે સાથે નદી પર રહેતા અને કાકવાડા ગામમાં રહેતા પશુપાલકો પણ પરેશાન છે પશુપાલકોને પણ નદી પાર કરીને આવન જાવન કરવી પડે છે કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે દસ જેટલા ગામ સંકળાયેલા છે અને દસ જેટલા ગામોની અવર જવર છે જોકે કે નદી પર કોજવે ન બનતા પશુપાલકો રાહદારીઓ અને ગ્રામજનો આ ત્રણેય અત્યારે તો મુશ્કેલીમાં છે કાંકવાડા ગ્રામજનોને છેલ્લા કેટલાય વર્ષોથી કોજવે બનાવવાની માગણી છે ત્રણ વર્ષ અગાઉ પણ કોજવે બનાવવાની જાહેરાત થઈ હતી પરંતુ તે માત્ર કાગળ પર રહી છે માટે પુરાણી સ્થિતિ સર્જાય ત્યારે લોકોને વીસ કિલોમીટરનું અંતર કાપી આવવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓને રજા રાખવી પડે છે સુક્રનાવાસ્યા જડ ટીવી અમીરગઢ મારું નામ કનુભાઈ રાણા છે અને અમે કાકવાડાના નદીના પેલા કિનારે રહીએ છીએ તો તમે જોઈ શકો છો અહીંયા જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે સરકારનું કહેવાનું છે ગામડાવાળા બધા લોકો વાતો કરે છે કે અહીંયા પુલ આપણા મંજૂર થઈ ગયો છે પણ એકવાર અહીંયા ટીમ આવીને કોઈક ચેક પણ કરી ગઈ છે એક વર્ષ પહેલાં તો અત્યાર સુધી એનું પણ કોઈ કામકાજ ચાલુ થયું નથી એવું અમને જાણવા મળ્યું છે તો અમારે તમને સરકારને એ જ વિનંતી કરવી છે કે દેખો તમે જોઈ શકો છો અહીંયાથી બાળકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે બાળક ભણવા જઈ શકતા નથી પહેલાંથી ચોથા ધોરણના બાળકો બિલકુલ અત્યારે નીકળી શકે એવું સિક્વેશન જ નથી કે પાણીમાંથી પેલી કિનારે મોકલી જઈએ બરાબર અને તમે જોઈ શકો છો અહીંયા પાણી કેડે કેડે આવે છે તો બાળકો બિલકુલ તણાવવાનો પણ ભાવ રહે છે ડૂબી જાય એવું પણ પ્રોબ્લેમ ઘણો બધો થાય છે અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયા પેલા કિનારે પાંચથી છ ગામડા આવેલા છે નદીના પેલા કિનારે તો એ લોકોને એકસો આઠની સુવિધા હોય છે કે પછી કોઈ પણ સાધન આવવામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે સરકારને અમારે જ કેવું છે કે જરા હજુ પાસ થઈ ગયો હોય તો એનું નિરાકરણ લાવે તો અમારે એ વિનંતી છીએ